हेलो एवरीबॉडी, गुड मॉर्निंग, हाउ आर यू ऑल? फाइन, वेरी गुड. सो टुडे वी आर गोइंग टू स्टार्ट अवर कलशोर बुक चैप्टर नंबर 7. फाइन, पेज नंबर 103. सोने त्रण, एक सोने त्रण एम लखीशू अने प्रवृत्ति नंबर 1 लखीशू. एक छलांगे दरियो कूदो. आ चैप्टर छे बाळको, ए चैप्टर में तमने हनुमानजी विषे जे बजरंगबली हनुमानजी विषेनुं चैप्टर छे. हनुमानजीने तमे ओळखो छो ने? तमने बधाए भगवान रामनुं नाम सांभळ्युं हशे. रामायणनी कथा थोड़ी घणी तो सांभळी ज हशे. रामायणमां राम भगवान जे होय छे, सीता माता होय छे, लक्ष्मण होय छे अने हनुमानजी होय छे. राम भगवान कोना पुत्र छे? दशरथ राजाना. अने तेमने वनवास जवू पड्यू होय छे, तो वनवासमां जे रावण होय छे लंकानो राजा, એ સીતા માતાનું અપહરણ કરી લે છે. અપહરણ એટલે ઉપાડીને લઈ જાય છે, બરાબર. અને સીતા માતાને પાછા લાવવા માટે, રાવણની કેદમાંથી પાછા લાવવા માટે હનુમાનજી શ્રીરામની મદદ કરે છે. એમની બધી જ બનતી એમને મદદ કરે છે. હનુમાનજી બહુ શક્તિશાળી છે, એમની પાસે ઘણી શક્તિઓ છે, બરાબર. તો આપણે આખા જે ચેપ્ટરમાં હનુમાનજી ની શક્તિઓ વિશે જાણીશું. એમને કઈ કઈ એમનામાં શક્તિઓ રહેલી હતી અને એમણે કઈ રીતે શ્રીરામની હેલ્પ કરી અને સીતા માતાને પાછા લાવવામાં મદદ કરી. આ રીતે આખા જે ચેપ્ટરમાં આપણે જુદી જુદી કવિતા અને લેસન દ્વારા હનુમાનજીની જે લીલાઓ વિશે આપણે જાણવા મળે છે. તો પહેલી જે પ્રવૃત્તિ છે, ચાલો ગાઈએ ગીતડું. એમાં લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. અહીંયા જે હનુમાનજી છે એ લંકામાં જાય છે, રાવણના રાજદરબારમાં જાય છે, બરાબર. તો રાજદરબારમાં રામ શ્રીરામના દૂત તરીકે જાય છે. તો રાવણ શું કરે છે? એમનું અપમાન કરે છે, એમને બેસવા માટેનું આસન આપતા નથી. તો હનુમાનજી શું કરે છે? એમની પૂંછડીનું જ આસન બનાવે છે. પૂંછડી એકદમ લાંબી કરે છે અને એ પૂંછડીનો આસન બનાવી અને એમાં એ આસન પર જ બિરાજમાન થઈ જાય છે. તો જે રાવણ છે એમણે સૈનિકોને આદેશ આપ્યો કે એમની પૂંછડીને આગ લગાવી દો અને આ રીતે જે ગાભા ડૂચા અને તેલ રેડીને એમની પૂંછડી પર આગ લગાવવામાં આવી. તો હનુમાનજીએ શું કર્યું કે આગ લાગેલી પૂંછડી સાથે આખા રાજદરબારમાં આમ તેમ કૂદ્યા. આખી જે લંકાની નગરી છે એમાં આમ તેમ કૂદી અને બજારો ને દુકાનો ને લંકા ને બધાને એમણે આગ લગાવી દીધી. અને પછી શું કહે છે કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસણી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજારો પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તો હનુમાનજી શું કહે છે રાવણને કે લંકા તારી સળગી ગઈ, જે લંકા, જે લંકાની નગરી છે તે સળગી ગઈ અને પૂંછડી મારી સાજી રહી. સાજી રહી એટલે એવી ને એવી જ રહી ને કંઈ પણ પ્રોબ્લેમ થયો નહીં. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળી પણ તારી ગઈ. હનુમાનજી રાવણને કહે છે કે જે પૂંછડી ઉપર ગાભા એટલે કપડાં વીંટાળવામાં આવ્યા હતા, એની પર તેલ રેડવામાં આવ્યું હતું અને દિવાસળીથી આગ લગાવવામાં આવી હતી, એ બધું જ તારું હતું અને મારી પૂંછડી તો સાજી જ રહી ગઈ. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, તમારી જે લંકાની નગરીમાં મકાનો અને મહેલો હતા એ બધા જ સળગી ગયા. ઊભી બજારો પણ સળગી ગઈ, જે બજાર હોય, માર્કેટ હોય તે પણ સળગી ગઈ અને પૂંછડી મારી સાજી રહી, પણ મારી પૂંછડી તો સાજી જ રહી, એને કંઈ પણ પ્રોબ્લેમ થયો નહીં, બરાબર. તો સરસ મજાની કવિતા આપણે સમજીશું. હવે આપણે જોઈશું પેજ નંબર 104, પ્રવૃત્તિ નંબર 2. અહીં સરસ મજાની વાર્તા આપી છે, ત્યાં બાળ હનુમાનની લીલા વિશે વાત કરવામાં આવી છે. તો અહીંયા વાર્તા વાંચીશું અને એની મજા માણીશું, બરાબર. આપણે વાર્તા વાંચવાની શરૂઆત કરીએ. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે.
પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે, બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે, અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા તેને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ કરી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે, ત્રણેય જણ સાથે જમીને નિરાતે વાતો કરીશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું, હનુમાન તો મોટા અને મોટા થવા લાગ્યા, હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળો તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હે, એટલી વારમાં પાકા ફળ આવી ગયા, તારા બાપુ લાવ્યા? હનુમાને કઈ જવાબ ન આપ્યો, એ તો મરક મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કંઈ રમીએ, હનુમાને વિનંતી કરતા કહ્યું. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછો, વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો, હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દો, પછી કેવી રીતે આવીશ? એમ કહી માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં, આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મરક મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. એમ, એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવે તું? એમ ને, હવે બાળકો અહીંયા આવ્યો તો, એની ઉપર આવ્યો પછી એક અલ્પવિરામ જેવું જો ઉપર કર્યું છે, એ શું છે? આવ્યો હતો, એ આખો જે શબ્દ છે હ, એ હ હને અહીંયા કટ કરીને તો ડાયરેક્ટ લખ્યું છે, બરાબર? તો એકચ્યુઅલી એને રીડિંગ કરતી વખતે આપણે શું કરવું પડે? આવ્યો હતો એમ વંચાય, બરાબર? તો એમ, એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો હતો એમ ને, ખ્યાલ આવ્યો ને? હા માં, હે ભગવાન, આ છોકરો મને જમવા જ ન દેતો નથી, એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. તો મજા આવીને બાળકો, કેવી સરસ મજાની વાર્તા છે. ચલો આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈશું, પ્રવૃત્તિ નંબર 3, વાતચીત. હવે અહીંયા થોડા પ્રશ્નો આપ્યા છે, આપણે પ્રશ્નો વાંચતા જઈશું અને તેના જવાબ વિશે વિચારતા જઈશું, બરાબર? પહેલો પ્રશ્ન છે, તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? તો બાળકો, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો તેવું એની ચર્ચા તમારે તમારા મિત્રો સાથે કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તો તમે તોફાન ના કરો તો ઘણીવાર મમ્મી પપ્પા તમારા બહુ વખાણ કરે છે ને, મારો દીકરો તો બહુ ડાયો છે, સેજ પણ મસ્તી ના કરે, બરાબર ને? ઘણીવાર મમ્મી પપ્પા શું કરે છે, તમને લાલચ આપે છે, જો બેટા તું આવું નહીં કરે ને તો હું તારે આઈસ્ક્રીમ લઈ આપીશ, હું તને ચોકલેટ લઈ આપીશ, હું તને લોલીપોપ લઈ આપીશ. તો મા બાપ શું કરે છે, લાલચ આપે છે બાળકોને કે તોફાન ના કરે, બરાબર? તમારા મમ્મી પપ્પા શું કરે છે, શું કહે છે, એનું તમારે કહેવાની છે એ વાત, અને તમારા મિત્રો સાથે ચર્ચા કરવાની છે. તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય,
તો એની તમારે ચર્ચા કરવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4, હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? જો ભાઈ, હનુમાને જે છાબડીમાં પડેલી રોટલી ચૂપચાપ આવીને નાના થઈને અચાનક આવીને ખાઈ લીધી, મને તો એ તોફાન બહુ જ ગમ્યું. તમને કયું તોફાન ગમ્યું એની વાત તમારે કરવાની છે. ઓકે, નંબર 5 પર છે, હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? તો હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે? હા, જ્યારે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે. ઓકે, નંબર 7, માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? હનુમાનજી બહુ જ ઓછા સમયમાં પાકા ફળો તોડી લાવ્યા હતા. હનુમાનજીના આ પરાક્રમ પરથી માતા સમજી ગયા કે રોટલી તો હનુમાને જ ખાધી હશે. હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા અને ટચલી આંગળી પકડીને પોતાના શરીરને નાનું કરતા હતા. માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? માતાજીએ એવું વિચાર્યું કે હનુમાનને એવું કયું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતાં તેને સમય લાગે અને એટલી વારમાં એમની રસોઈ પણ થઈ જાય. તો એ વિચારથી એમણે પાકા ફળ શોધવામાં વધારે વાર લાગે એમ વિચારીને તેમણે હનુમાનજીને પાકા ફળ લાવવાનું કહ્યું હશે. નંબર 10 પર છે, આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજની? તમને કેવી રીતે ખબર પડી? તો ભાઈ, આ ઘટના સાંજના સમયની હશે, કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા અને રોજ સવારે ઘરે જાય અને સાંજે પાછા આવે. માતાજીએ રસોઈ બનાવવાનો સમય એટલે કે સાંજનો સમય, એના પરથી આપણને ખબર પડે કે આ ઘટના સાંજના સમયની હશે. હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો વગેરે. જેમ કે હનુમાનજીને જમણા હાથનો અંગૂઠો પકડો તો મોટા થવાય ને ટચલી આંગળી પકડું તો નાના થવાય, એમ જો મારે એવું કરવાનું હોય તો હું તાળી પાડું તો મોટી થઈ જાઉં અને હું કાન ખેંચું તો નાની થઈ જાઉં. આવી રીતે તમારે શું કરવું છે ને શું કરીને નાના મોટા થવું છે એ તમારે વિચારવાનું છે અને ચર્ચા કરવાની છે. મજા આવે ને? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો? હું હનુમાનની જેમ નાનો મોટો થઈ શકતો હોઉં તો હું જ્યારે દૂર જવાનું હોય તો મોટો થઈ જાઉં અને ભીડમાં જવું હોય તો હું નાનો થઈ જાઉં, એટલે હું ઝડપી પહોંચી જાઉં. તો બાળકો, આ રીતે તમારે પ્રશ્નોના જવાબ તમારી રીતે વિચારીને આપવાના છે. હવે આપણે નેક્સ્ટ પ્રવૃત્તિ જોઈશું, પ્રવૃત્તિ નંબર 4. નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે, પાઠમાંથી શોધીને સાચા શબ્દો લખો. જેમ કે અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સ આપણે વાંચીશું, હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો એનો આન્સર છે, માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. નંબર 2, થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. નેક્સ્ટ પેજ, પેજ નંબર 106. સેન્ટેન્સ નંબર 3, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા. નંબર 4, માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. નંબર 5, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ઓકે, નેક્સ્ટ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 5, જોડીમાં કામ કરો. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્નો ઉમેરીને નવા શબ્દો બનાવો. હવે અહીંયા સ્વર ચિહ્નો એટલે કાનો, માત્ર, રસ્વઈ, દીર્ઘઈ, અનુસ્વાર, કાનો માત્રો, બરાબર, આ રીતેના જે સ્વરના ચિહ્નો છે તે આપણે એડ કરવાના છે. એને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? પંક્ચ્યુએશન માર્ક્સ, અથવા તો આપણે જોડણી કહીએ છીએ, બરાબર. તો હ, ન, મ, ન, એને આપણે શું લખીશું? હનુમાન, બરાબર. નેક્સ્ટ છે માતાજી, કેસરી, અંગૂઠો, આંગળી, અંજની, ટચલી.
बराबर। तो बाळको आ रीते आपणे जे स्वर चिन्हों छे ते एड करीशुं अने मीनिंगफुल वर्ड बनावीशुं। नेक्स्ट छे चालो गाईए गीतडू, लंका तारी सळगी गई। तो आ सरस मजानी जे गीत छे ते तमारे गावानुं छे अने एनी मजा माणवानी छे। तो आ रीते आपणे प्रवृत्ति नंबर 1 થી 5 कम्प्लीट करवानी छे। प्रवृत्ति नंबर 6 થી नेक्स्ट प्रवृत्ति आपणे बीजा वीडियो में लखी जोईशुं। बराबर। तो आनी जे रिटर्न वर्कनी PDF छे ते मैं डिस्क्रिप्शन बॉक्स में शेर करी छे, तो प्लीज ओपन द डिस्क्रिप्शन बॉक्स फॉर द रिटर्न वर्क। बराबर। तो आनी साथे जे शब्दार्थ छे, एक्स्ट्रा एक्सरसाइज छे, ते पण आपणे PDF में शेर करी छे। तो प्लीज टेक केयर एंड डू योर रिटर्न वर्क नाइसली। थैंक यू।